ચેપ્ટર 3 ટકાને આપણે ઇંગ્લિશમાં પર્સન્ટેજ કહીએ છીએ. આપણે કોઈ પણ વિદ્યાર્થીઓને એનું રિઝલ્ટ પૂછીએ છીએ તો કેટલા ટકા આવ્યા એવી રીતે જ પૂછે છે. તો ટકાની ગણતરી હંમેશા 100 એ કરવામાં આવે છે. આ એક વાક્ય આપણે પાઠની શરૂઆતમાં જ યાદ રાખી લેશું. હવે ટકા માટે કેટલાક અગત્યના મુદ્દા છે જે આપણે જોઈએ. એમાં સૌથી પહેલા છે અપૂર્ણાંક. અપૂર્ણાંકને શું કહેવામાં આવે છે? ફ્રેક્શન કહે છે. હવે એના માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે બાજુમાં નીચે એક આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં કુલ 5 ખાના છે કે 1, 2, 3, 4 અને 5. ટોટલ 5 ખાના છે. તેમાંથી 3 ખાનામાં ત્રાંસી લીટી છે એટલે 1, 2 અને 3 ત્રણ ખાનામાં ત્રાંસી લીટી દર્શી છે. હવે આ જ આકૃતિને આપણે ફ્રેક્શનમાં લખવું હોય એટલે કે અપૂર્ણાંકમાં લખીએ તો હંમેશા કઈ રીતે લખાય? તો કે કુલ ખાના જે હોય એ હંમેશા નીચે આવે છેદમાં અને અંશમાં શું આવે? જે તે ખાનાની સંખ્યા. જે તે ખાનાની સંખ્યા એટલે કાયમ માટે યાદ રાખવાનું કે જે તે ખાનાની સંખ્યા છે એ ઉપર હોય અને કુલ ક્યાં આવે? નીચે. તો જે તે ખાના એટલે કે એનો મતલબ કે ત્રાંસી લીટી કરેલા ખાના કેટલા છે? તો કે 3 છે. તો 3 ને આપણે ઉપર લખીએ છીએ અને કુલ ખાના 5 છે તો એને આપણે નીચે લખીએ છીએ. તો અપૂર્ણાંક દર્શાવી હોય આકૃતિને તો 3/5 સારી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. બીજો એક અગત્યનો મુદ્દો છે અતિસંક્ષિપ્ત રૂપ. અતિસંક્ષિપ્ત રૂપને રિડ્યુસ્ડ ફોર્મ કહેવામાં આવે છે. એનો મતલબ શું થાય? તો કે કોઈ પણ સંખ્યા તમને આપી હોય એના અવિભાજ્ય અવયવ પાડવાના. અવિભાજ્ય અવયવમાં અંશ અને છેદમાં જે સરખા હોય એને આપણે દૂર કરવાના, બાકી વધે એને આપણે અતિસંક્ષિપ્ત રૂપ કહીએ છીએ, જેને રિડ્યુસ્ડ ફોર્મ કહેવામાં આવે છે. તો કે આપેલ અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત રૂપ મેળવવા માટે અંશ અને છેદ એના અવિભાજ્ય અવયવ પાડવાના, પછી સરખા હોય એને દૂર કરવાના. આમાં ખાસ યાદ રાખવાનું દૂર કોને કરવાના? તો કે સરખા, બરાબર છે. અવયવો પાડી સરખા દૂર કરવાના અને પછી જે વધે એને આપણે એનું અતિસંક્ષિપ્ત રૂપ કહીએ છીએ. એટલે ફરીથી આપેલું પેલા અપૂર્ણાંક લેવાનું, ઉપર એટલે અંશ, અંશના વિભાજ્ય અવયવ, છેદના વિભાજ્ય અવયવ ઉપર નીચે લખી દેવાના. પછી જેમાં સરખા હોય એને આપણે દૂર કરીએ છીએ. દૂર કરવાથી જે બાકી વધે એને આપણે અતિસંક્ષિપ્ત રૂપ કહીએ છીએ. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે પેલું ઉદાહરણ છે 5/15. તો 5/15, તો 5 ના અવયવ શું પડે છે? 1 × 5 એટલે કે 1 × 5, બરાબર છે. જયારે 15 ના શું પડે છે? તો કે 3 × 5. હવે 3 × 5 અને 1 × 5 એમાં 5 સેમ છે તો એને આપણે કટ કરી દઈએ છીએ. તો બાકી શું વધે છે? તો કે 1/3. તો આ એનું અતિસંક્ષિપ્ત રૂપ છે. એટલે 5/15 નું 1/3 એનું અતિસંક્ષિપ્ત રૂપ ગણાય છે. નેક્સ્ટ કે 120/60. તો હવે આપણે 120/60 એમાં 2 × 2 × 2 × 3 × 5 આ કોના અવયવ છે? 120 ના. એવી જ રીતે 60 ના વિભાજ્ય અવયવ 2 × 2 × 3 × 5. હવે આ કરીએ છીએ, હવે આમાં સરખા હશે ને કટ કરીએ છીએ તો 5 કટ થશે, 3 કટ થશે, પછી હજી 2 એક કટ થાય છે, પાછું ફરીથી 2 કટ થાય છે. તો નીચે છેદમાં કશું નથી વધતું, કશું નથી થતું. ત્યાં નીચે 1 લખીએ અને ઉપર 2 લખીએ તો 2/1 એનો મતલબ કે 2 એનું અતિસંક્ષિપ્ત રૂપ છે. આ જ દાખલાને તમે અલગ રીતે પણ કરી શકો છો કે 120/60 એમાં 0 પહેલેથી કટ કરી દો, 0 0. તો બાકી શું વધે છે? તો કે 12/6. હવે 12 ના અવયવ આપણે પાડીએ તો 2 × 2 = 4, 4 × 3 = 12. 6 ના અવયવ પાડશું તો 2 × 3 = 6, 3 × 3 = 2, 2 કટ થશે તો ખાલી વધશે 2. એટલે આ રીતે પણ આના અતિસંક્ષિપ્ત રૂપ મેળવી શકાય છે. એના પછીનું છે થર્ડ, 51/68. તો 51/68, તો 51 ના અવયવ શું પડશે? તો 17 × 3 = 17, 13 = 51 અને 17 × 4 = 68. તો 17 × 3 અને 2 × 2 × 17 તો 68 ના અવયવ છે. એમાં 17 કટ થાય છે, પછી કઈ કટ નથી થતું તો ઉપર વધે છે 3, નીચે વધે છે 2 × 2 = 4. તો 3/4 એનું અતિસંક્ષિપ્ત રૂપ મળે છે. ટૂંકમાં અંશના વિભાજ્ય અવયવ પાડો, છેદના વિભાજ્ય અવયવ પાડો, ઉપર નીચે લખો, સરખા અવયવ છે એ દૂર કરો, બાકી વધે એને અતિસંક્ષિપ્ત રૂપ કહેવામાં આવે છે. બીજો એક અગત્યનો મુદ્દો છે એના પછી છે કે જે
અપૂર્ણાંકમાં અતિસંક્ષિપ્ત રૂપ જો સમાન મળતું હોય તેને સમપૂર્ણાંક કહેવામાં આવે છે. એટલે પેલા અતિસંક્ષિપ્ત રૂપ શોધો, પછી એ કેવું હશે, સરખું સરખું હશે તો એને કેવા અપૂર્ણાંક કહેવામાં આવે છે, સમપૂર્ણાંક કહેવામાં આવે છે. એટલે સમપૂર્ણાંક એટલે કે ઇક્વલ ફ્રેક્શન, એમાં એવું પણ હશે રકમ તમને જુદી જુદી લાગતી હશે પરંતુ એનો અવિભાજ્ય અવયવ પાડો અને છેલ્લે એનું અતિસંક્ષિપ્ત રૂપ જો સરખું હશે તો આપણે એને કહી શકશું કે એના અતિસંક્ષિપ્ત રૂપ છે. દાખલા તરીકે સૌથી પેલું છે 4/8, તો 4/8 ને આપણે જોઈએ તો 2 × 2, નીચે આવશે 2 × 2 × 2, તો 2 × 2 કટ થાય છે તો બાકી વધે છે, ઉપર કશું નથી, કશું ના વધે ત્યારે આપણે 1 લખીએ છીએ. એટલે સમજી લેવાનું કે 1 છે તો 1/2 આ એનું અતિસંક્ષિપ્ત રૂપ થયું છે. એવી જ રીતે 6/12, તો 6 ના અવયવ 2 × 3, નીચે આવશે 2 × 2 × 3, તો એમાં 3 કટ થશે, 2 કટ થશે તો ઉપર કશું નથી તો 1/2, નીચે 2 તો 1/2. એવી જ રીતે 17/34, તો 17 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ માત્ર 1/17, નીચે આવશે 2/17, તો 17 કેન્સલ થશે તો 1/2. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે 4/8 એનો જવાબ પણ આવે છે 1/2, 6/12 એનો જવાબ આવે છે 1/2, 17/34 એનો જવાબ આવે છે 1/2, તો ત્રણેયનું અતિસંક્ષિપ્ત રૂપ સરખું છે માટે આવા આ ત્રણે ત્રણ અપૂર્ણાંકોને સમપૂર્ણાંકો કહેવામાં આવે છે. એટલે ફરીથી અતિસંક્ષિપ્ત રૂપ શોધવાનું, જો એ સરખું હોય તો એવા સમપૂર્ણાંક કહેવામાં આવે છે, બરાબર છે. એવી જ રીતે બીજું પણ એક ઉદાહરણ છે 9/21, 12/28, 21/49, આ પણ સમપૂર્ણાંકો છે કારણ કે એનું અતિસંક્ષિપ્ત રૂપ શું મળે છે, 3/7. આપણે જોઈએ 9/21 તો એના અવયવ પાડશું 3 × 9 = 7 × 21, 3 કટ તો 3/7. બીજું છે 12/28, તો 12/28 એના અવયવ પાડીએ છીએ આપણે તો 2 × 2 × 3, નીચે આવશે 7 × 2 × 2 × 7, તો 2 કટ થશે તો બાકી બચે છે 3/7. એના પછી છે 21/49, તો 21/49 તો 3 × 7 × 7 કટ તો 3/7. તો અહીંયા આપણે જોઈએ છીએ કે 9/21 એનો જવાબ 3/7, 12/28 એનો જવાબ 3/7, 21/49 એનો જવાબ 3/7, આમ બધાનો જવાબ સરખો છે તો એને અતિસંક્ષિપ્ત રૂપ કહેવામાં આવે છે. હવે કેટલાક આપણે આકૃતિને આધારે ગણવાનું છે અને એના આધારે કોષ્ટક પૂરું કરવાનું છે. હવે અહીંયા એક આકૃતિ આપેલી છે, આ આકૃતિમાં આપણે જોઈએ છે તો વર્તુળાકાર પણ નિશાની કરેલી છે, પછી ત્રિકોણ પણ કરેલી છે અને ચોરસ ખાના પણ કરેલા છે અને અમુક ખાના કેટલાક ખાના છે એ ખાલી છે. તો જયારે આપણે આ કોષ્ટકની શરૂઆત કરશું પૂરવાની ત્યારે સૌથી પહેલા કોષ્ટકમાં કેટલા ખાના છે એ ગણી લેશું. તો અહીંયા આપણે ગણીએ છીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ઉભા ગણી લઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 × 10 = 100, તો એનો મતલબ કે આકૃતિમાં કુલ કેટલા ખાના આપેલા છે, 100 ખાના આપેલા છે. હવે આકાર પ્રમાણે ગોતિ, તો આકૃતિમાં રોકેલા ખાનાની જગ્યા કેટલી છે, તો કે આવા વર્તુળ વાળા આ બાજુ 5 કોલમ છે, બરાબર છે, અહીંયા 5 કોલમ છે અને ઉભી 8 સુધી છે, તો 8 × 5 કેટલા થશે, 40. તો એનો મતલબ કે આકૃતિમાં વર્તુળ ખાના કેટલા છે, 40 છે. હવે એવી જ રીતે ત્રિકોણ જોઈએ, તો ત્રિકોણમાં આ 2 લાઈન છે એ 10-10 ની છે, એટલે 20-20 અને આ 5, એટલે કેટલા થશે, 25 છે. એવી જ રીતે ચોરસ ખાના કેટલા છે, તો આ 1, 2, 3, 4, 5 અને એવા ઉભા 1, 2, 3, 4, તો 5 × 20, તો એવા ખાના કેટલા થશે, 20 થશે. હવે સમગ્ર આકૃતિના સંદર્ભમાં અપૂર્ણાંક સ્વરૂપ કઈ રીતે દર્શાવાય, તો અપૂર્ણાંક સ્વરૂપ માટે આપણે નક્કી કર્યું કે કુલ સંખ્યા નીચે લેવાની અને ખાનાની આપેલા ખાનાની સંખ્યા આપેલ સંખ્યા ક્યાં લેવાની, ઉપર. તો કુલ સંખ્યા એટલે ટોટલ કુલ કેટલા છે આકૃતિની અંદર, 100 ખાના છે, એટલે 100 આપણે નીચે લેશું, જયારે વર્તુળાકાર કેટલા હતા, 40, તો 40 આપણે ક્યાં રાખીએ છીએ, ઉપર. તો નેક્સ્ટ,
કે આમાં કુલ કેટલા છે તો કે 100 એમાં ત્રિકોણ કેટલા છે તો કે 25 તો ઉપર કેટલા આવશે 25 ચોરસ કેટલા છે તો કે 20 પણ કુલ ક્યાં લખીએ છીએ નીચે તો નીચે 100 અને ઉપર આવે છે 20 તો આ રીતે આપણે કોષ્ટક છે એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકીએ છીએ ટકાની સમજ તો આપણે ટકાની સમજ મેળવીએ ટકાને આપણે અંગ્રેજીમાં પર્સન્ટેજ કહીએ છીએ તો ટકાને અંગ્રેજીમાં પર્સન્ટેજ કહે છે કે જે લેટિન ભાષાનો શબ્દ છે લેટિન ભાષામાં પર અને સેન્ટમ પર અને સેન્ટમ ઉપરથી ભેગો થયેલો આ શબ્દ છે પર્સન્ટેજ તો પર્સન્ટેજ એ આપણે ટકા કે જેને સંકેતમાં આપણે દર્શાવવું હોય તો આ સંકેત છે આપણે આડી ક્રોસમાં લીટી કરીએ છીએ બંને બાજુ મીંડા કરીએ છીએ તો આપણે આ ટકાને દર્શાવવા માટેનો આ એક સંકેત છે આ શબ્દમાં સેન્ટમનો અર્થ થાય છે 100 એટલે સેન્ટમ એટલે કે 100 થાય અને એના ઉપરથી ગણતરી કરીએ તો યાદ રાખવાનું કે ટકાની ગણતરી હંમેશા 100 ને આધારે જ થાય છે ઉદાહરણ તરીકે આપણે એમને જોઈએ તો સેન્ચુરી આપણે સેન્ચુરી કહીએ છીએ એટલે કે 100 વર્ષ 100 રન આ બધા સેન્ચુરી માટેના ઉદાહરણ છે તો ટકાવારીને અંગ્રેજીમાં પર્સન્ટેજ કહે છે બરાબર છે ટકાનો અર્થ છે આપેલ સંખ્યાનું 100 ને આધારે મળતું મૂલ્ય આ એક સામાન્ય અને યાદ રાખવા માટેની વ્યાખ્યા કહી શકાય શબ્દ કહી શકાય ટૂંકા પ્રશ્નો ખાલી જગ્યામાં પણ આ પૂછી શકાય છે કે ટકાને આપણે ગણતરી કરવી હોય તો શેના આધારે મેળવેલું મૂલ્ય છે તો કે 100ના આધારે મેળતા મળેલા મૂલ્યને ટકા કહેવામાં આવે છે ટકા માટેનો સંકેત છે કે ભાઈ આ રીતે આપણે એને લખીએ છીએ 100ને આધારે મળતા મૂલ્યના સ્થાને વપરાય છે ટકા એક એવો અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ હંમેશા 100 હોય છે છેદમાં 100 હોય તેવા અપૂર્ણાંકનો અંશ એના ટકા દર્શાવે દાખલા તરીકે છેદમાં 100 હોય ને ઉપર 3 હોય તો આપણે એમ કહીએ 3% છેદમાં 100 હોય ને ઉપર 5 હોય તો આપણે કહીએ છીએ 5% એટલે છેદ જેનો 100 છે એટલે યાદ એટલું રાખો કે જેના છેદમાં 100 હોય અને છેદમાં 100 હોય તેવા અપૂર્ણાંકનો જે અંશ હોય એને આપણે શું કહીએ છીએ ટકા દાખલા તરીકે 100ના છેદમાં ઉપર 3 હોય તો આપણે સમજી લેવાનું કે આ 3%ની વાત થાય છે હવે 50%નો અર્થ શું થાય તો કે 50% એટલે 100 એટલે પૂરા ટકા તો 50 એટલે અડધા સ્વાભાવિક છે એટલે 100માંથી 50% લેવી હોય તો 100માંથી તો કેટલામાંથી કુલ કેટલા છે તો કે કુલ 100 તો કુલ હંમેશા ક્યાં આવે નીચે એટલે 100 નીચે આવશે માંથી કેટલા આવ્યા છે તો કે 50 તો 50 આપણે ક્યાં લખીએ છીએ ઉપર આનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવા ટ્રાય કરો તો 50ના છેદમાં 100 હોય તો 50ના અવયવ 2×5×5 એવી જ રીતે 100ના અવયવ તો 2×2×5×5 અહીંયા સરખા હોય અવયવોને દૂર કરીએ છીએ તો બાકી વધે છે 1/2 ને 1/2 ને આપણે અડધો કહીએ છીએ એનો મતલબ કે 50%નો અર્થ શું થાય છે અડધો ભાગ 25%નો અર્થ તો કે 25%નો અર્થ થાય છે 100માંથી 25 સો નીચે લખીએ 25 ઉપર લખીએ અવિભાજ્ય અવયવ પાડો 25 એટલે 5×5 25 100 એટલે 2×2×5×5 5×5 કટ થશે એટલે 1/4 એટલે કેટલામો ભાગ થયો ચોથો ભાગ થયો 100%નો અર્થ શું થાય તો કે 100માંથી 100 એટલે પૂરો ભાગ આખો ભાગ તો 100 ને 100 ને કટ કરી નાખશું તો 100/100 બધું ઉડી જશે તો જવાબ આવશે 1 1 એટલે કેવો ભાગ ગણવામાં આવે છે આખો ભાગ ગણવામાં આવે છે એટલે ટૂંકમાં 100% એટલે આખો ભાગ 25% એટલે ચોથો ભાગ 50% એટલે અડધો ભાગ તો આવી જ રીતે 75% એટલે કયો ભાગ થશે તો કે ત્રીજો ભાગ 75%નો અર્થ શું થાય ત્રીજો ભાગ 100માંથી 75 તો 75/100 તમે અવયવ પાડશો તો તમને એનો 3rd ભાગ મળે છે તો આ રીતે આપણે ટકાની સમજ મેળવીએ છીએ 50%નો અર્થ 100માંથી 50 એટલે અડધો ભાગ થયો 25% એટલે ચોથો ભાગ થયો 100%નો 100 એટલે આખો ભાગ થયો આ આપણે જોઈ ગયા બરાબર એટલે કે 40ના છેદમાં જો 100 હોય તો 40ના છેદમાં 100 એટલે કેટલા ટકા ભાગ રોકે છે 40% ભાગ 20ના છેદમાં 100 તો 20% ભાગ 25ના છેદમાં 100 તો કેટલા ટકા 25% ભાગ રોકે છે હવે આપણે આ જે 3 હતી આકૃતિ આગળના જે કોષ્ટકમાં જોઈતી વર્તુળ ચોરસ અને ત્રિકોણ તો એમાં વર્તુળના કેટલા ભાગ હતા 40 માટે આખી આકૃતિનો કેટલો ભાગ રોકે છે 40% ભાગ ચોરસના કેટલા ખાના હતા તો કે ચોરસના 20 ખાના હતા એટલે 20ના છેદમાં 100 એટલે આખી આકૃતિમાં 20% ભાગ ચોરસ રોકે છે એવી જ રીતે ત્રિકોણના ખાના કેટલા હતા
25 તો એનો મતલબ કે 25% તો આખી આકૃતિમાં 25% ભાગ ત્રિકોણે રોકેલો છે તો આખી જે આપણે આગળની આકૃતિ જે ભણી ગયા એમાં તમને કોઈ ટૂંકા પ્રશ્નમાં પૂછે કે વર્તુળે કેટલા ટકા ભાગ રોક્યો તો કે 40 ખાના છે માટે 40% ભાગ કારણ કે ટોટલ ખાના 100 છે માટે 40% ભાગ રોકે છે લંબચોરસે કેટલા તો લંબચોરસના 20 ખાના છે માટે 20% ભાગ રોકે છે પછી ત્રિકોણમાં કેટલા છે કે ત્રિકોણના 25 ખાના છે તો 25% ભાગ રોકે છે એમ આપણે કહી શકીએ છીએ હવે આપણે એક પ્રવૃત્તિ જોઈએ છીએ કે પ્રવૃત્તિ આપણે જે કરી હતી કોષ્ટકમાં આગલા ઉદાહરણમાં એમાં કેટલા ખાના રોક્યા હતા એના આધારે આપણે લખ્યું છે દાખલા તરીકે અહીં આપણી પાસે બાજુમાં એક આકૃતિ આપેલી છે અને એના આધારે કોષ્ટક પૂરવાનું છે તો આકૃતિ ઈ છે એમાં કેટલા ખાના રોકેલા છે તો ગણશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, and 13 કુલ કેટલા ખાના રોકેલા છે ઈ બનવા માટે 13 ખાના રોકેલા છે તો 13 લખ્યા છે ટોટલ ખાના 100 છે તો 100 ના ઉપર આપણે 13 લખેલ એટલે ટૂંકમાં 13 ના છેદમાં 100 એટલે કેટલા ટકા ગણાય છે 13% ભાગ ઈ એ રોકેલો છે એવી જ રીતે એસ એ કેટલો રોકેલો છે તો એસ માટે આપણે ખાના ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, and 16 કુલ કેટલા ભાગ રોકેલા છે 16 તો 16 ખાના રોકેલા છે આમ ગણશો તો પણ વાંધો નહીં આવે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, and 16 ટોટલ 16 ખાના છે તો 100 નીચે આવશે 16 ઉપર આવશે તો એનો મતલબ કે આકૃતિમાં એસે 16% ભાગ શું કરેલો છે રોકેલો છે હવે આવી જ એક નેક્સ્ટ પ્રવૃત્તિ આપણે કરવી હોય તો એનો મતલબ કે આપણને એક આકૃતિ આપેલી છે એમાં તમે એફ લખો એલ લખો એચ લખો કેટલા ખાના પૂરાય છે તો તમે જેટલા ખાના પૂરી શકો છો દાખલા તરીકે એફ લખવા માટે થઈને આપણે આ ભાગ રોકીએ છીએ બીજું ખાનું રોકીએ ત્રીજું રોકીએ છીએ ચોથું રોકીએ છીએ આ બાજુ 1 આ બાજુ 2 3 અને આ બાજુ 1 અહીંયા 2 અને અહીંયા 3 હવે આપણે અહીંયા કહીએ તો આપણી આકૃતિ છે એ એફ ની બને છે હવે આ એફ ની આકૃતિ તમારી બને છે તો એફ ને આધારે કેટલા ખાના રોકાય છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ખાના છે તો અહીંયા 10 લખીએ આપણે ઉપર આવશે 10 છેદમાં આવશે 100 તો કેટલા ટકા ભાગ થયો 10% ભાગ કહી શકીએ બરાબર એવી જ રીતે તમે એલ લખી શકો છો તો એલ લખવા માટે આ એક ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ પાંચમો ભાગ છઠ્ઠો સાતમો અને આઠમો તો અહીંયા આપણે આકૃતિને ડ્રો કરવા જશું તો આપણને એલ મળે છે તો આ એલ મળે છે કે કેટલા ભાગ રોકે છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7, and 8 તો 8 ઉપર આવશે 100 નીચે આવશે તો કેટલા ટકા ભાગ થયો 8% ભાગ થયો એવી જ રીતે તમે એચ લખી શકો છો તો એચ લખવા માટે પણ તમે જોશો તો અહીંથી આપણે ગણીએ તો 1 ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ પાંચમો ભાગ છઠ્ઠો ભાગ સાતમો ભાગ આઠમો ભાગ અને વચ્ચેનો એક ભાગ તો અહીંયા આપણને જે આકૃતિ મળે છે એ આપણને કઈ મળે છે એચ મળે છે તો એચ માટેના કુલ ભાગ કેટલા છે એ આપણે શોધવા હોય તો અહીંયા ગણી લો 1, 2, 3, 4, 5, 6, 7, 8, and 9 તો ટોટલ કેટલા ભાગ રોકે છે 9 તો 9 ના છેદમાં 100 તો કેટલા ટકા ભાગ રોક્યો 9% તો આમ આપણને અલગ અલગ આકૃતિઓ આપણે ખાના કેટલા રોકે છે એને આધારે આપણે શોધી શકીએ છીએ હવે આકૃતિ 1 અને કોષ્ટક 3 ની મદદથી આપણે એક કોષ્ટક પૂરું કરવાનું છે બરાબર તો આપણને ખબર છે કે ત્રિકોણ કેટલા હતા તો કે ત્રિકોણ 25 હતા બરાબર તો 25 આપણે ક્યાં લખીએ છીએ ઉપર છેદમાં કેટલા લખશું 100 ચોરસ કેટલા હતા તો 20 હતા તો 20 ઉપર લખીએ છીએ 100 ક્યાં લખશું નીચે હવે 40 ટોટલ 100 ખાના હતા એમાંથી તમે વિચાર કરો કે 40 વર્તુળે રોક્યા 25 છે એ ત્રિકોણે રોક્યા 20 છે એ ચોરસે રોક્યા તો ટોટલ ખાના કેટલા રોકાઈ ગયા છે તો 4, 5, 6, 7, 8 85 ખાના રોકાઈ ગયા હતા તો બાકી કેટલા વધ્યા તો કે 15 તો ખાલી ખાના કેટલા હતા 15 તો કે 15 ના છેદમાં 100 તો આપણે આ રીતે ગણતરી કરીએ તો ટોટલ આપણા 100 ખાના આપણને મળી જાય છે હવે આને ટકા શોધવા છે તો આપણે કીધું હતું કે છેદમાં 100 હોય 100 ઉપર ઉપર જેટલી સંખ્યા હોય એના ટકા થઈ જાય ઉદાહરણ એક આપેલું જ છે કે 100 ની ઉપર 40 હતા તો 40% એનું અતિસંકેત રૂપ પણ થયું અને એના ટકા પણ મળ્યા તો એવી જ રીતે બાકીની ગણતરી આપણે કરીએ
તો અહીંયા કેટલા ટકા આવશે 25%. હવેનું અતિસંક્ષિપ્ત રૂપ તો 25 ના અવયવ આપણે ઉપર લખશું 5 × 5, નીચે 100 ના અવયવ તો 2 × 2 × 5 × 5, અહીંયા 5 5 કટ થાય છે તો બાકી વધે છે 1/4. હવે 1/4 ના ટકા શોધો તો પાછી તમને મૂળ ટકા મળી જવા જોઈએ. તો કે 1/4 એને ગુણ્યા 100 કરો બરાબર 4 × 4, 25 × 100 કેટલા આવી ગયા 25%, આપણા મૂળ ટકા આવી ગયા, બરાબર છે. એવી જ રીતે નેક્સ્ટ એના પછીનું 20/100 છે એટલે ટકા કેટલા થશે 20 થશે. હવે 20 ના અવિભાજ્ય અવયવ આપણે પાડીએ તો 2 × 2 × 5, નીચે આવશે 2 × 2 × 5 × 5, કારણ કે એની નીચે આપણે 100 ના અવયવ લખીએ છીએ, બરાબર. તો અહીંયા 5 5 કેન્સલ થશે, 2 2 પણ કેન્સલ થશે, હજી 1 2 2 કેન્સલ થશે, ઉપર કશું નથી વધતું. તો કેટલા આવે છે 1/5. હવે એના ટકા શોધો તો 1/5 એને ગુણ્યા 100, 5 × 5, 20 × 50 100, તો કેટલા ટકા આવી જશે 20%. એના પછી છે 15/100, તો કેટલા ટકા, છેદમાં 100 છે તો ઉપર કેટલા હોય 15, તો કેટલા આવી ગયા 15%. હવેનું અતિ સંક્ષિપ્ત રૂપનું શોધો અપૂર્ણાંકનું, તો 3 × 5 એટલે 15, નીચે આવશે 2 × 2 × 5 × 5, અહીંયા 5 5 કટ થશે, બાકી કશું કટ નથી થતું, તો ઉપર રહેશે 3, નીચે રહેશે 5 2 10 2 20. હવે એના ટકા શોધીએ તો 3/20 એને ગુણ્યા 100 કરશું બરાબર, તો 20 × 1 20, 20 × 50 100, 5 3 15, તો આપણા મૂળ ટકા 15 આવી ગયા. તો આ રીતે આપણે આખું કોષ્ટક પૂરું કરી શકીએ છીએ. નીચે ઈ અને એસ માટે આપેલું છે 13 અને 16, તો 13%, 16%, 13 અને 100 નું અતિ સંક્ષિપ્ત રૂપ તો એ જ થશે, 13 અને 100 જ થશે, 13/100, કારણ કે 13 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એને સીધા ડાયરેક્ટ 100 વડે ગુણી અને 13% મેળવીએ છીએ. 16/100 તો એના 16% કહેવાય. 16/100 નું અતિ સંક્ષિપ્ત રૂપ તો 2 2 2 2 એટલે 4, 5 5 2 2 એટલે 100, 4/25 એને 100 એ ગુણશું એટલે આપણને 16% મળે છે. ટૂંકમાં અહીંયા આપણે જોઈએ છીએ કે આ અપૂર્ણાંક છે એને ગુણ્યા 100 કરીએ ત્યારે ટકા મળે છે. તો આના પછી આપણે એક સૂત્ર તો વિચારી જ શકીએ કે ટકા બરાબર શું આવશે, તો કે અપૂર્ણાંક ગુણ્યા શું કરવાનું 100. આ દરેક દાખલાની અંદર અહીંયા પણ આપણે જોઈએ છીએ કે આ ટકા શોધ્યા તો ટકા બરાબર સૂત્ર શું મળે છે, તો કે અપૂર્ણાંક તમને જે અપૂર્ણાંક આપ્યો હોય એને 100 એ ગુણી દો એટલે તમને શું મળે છે ટકા. આ સૂત્ર છે એ દરેક દાખલા માટે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. આકૃતિમાંથી આપણે બાજુનું પૂરું કરેલું છે તો એ આધારે આપણે આકૃતિ ઉપરથી પણ સમજી શકીએ છીએ કે આપણા ખાના જેટલા હતા એ ખાના પ્રમાણે આપણે દરેકની ટકાવારી શોધી શક્યા છીએ કે કેટલો ભાગ રોકે છે. સૂત્ર યાદ રાખી લેવું ફરીથી, સૂત્ર ટકા શોધવા માટેનું, તો કે ટકા બરાબર અપૂર્ણાંક એને ગુણ્યા 100. આ સૂત્રથી દરેક દાખલામાં આપણે ટકા શું કરી શકશું શોધી શકશું. હવે આપણે એક ઉદાહરણ જોઈએ બરાબર. 50 માંથી 20 એટલે કેટલા ટકા થાય, તો 50 માંથી 20 તો આ 50 છે એ આપણું કુલ થાય અને 20 છે એ સંખ્યા છે. તો આપણા સૂત્ર પ્રમાણે કુલ નીચે લખીએ છીએ અને સંખ્યા ક્યાં લખીએ છીએ ઉપર, તો આપણને અપૂર્ણાંક શું મળે છે 20/50. આ આપણો શું થયો અપૂર્ણાંક. હવે આપણે સૂત્ર મૂકીએ, તો કે સૂત્ર શું હતું ટકા શોધવા માટેનું, તો કે ટકા બરાબર શું હતું અપૂર્ણાંક ગુણ્યા 100. તો અપૂર્ણાંક કયો છે 20/50, તો 20/50 એને ગુણ્યા 100, 50 × 50, 50 × 200, 20 × 40%, આપણો શું થશે જવાબ. બીજું એક ઉદાહરણ જોઈએ કે 7 7500 માંથી 4500 એટલે કેટલા ટકા, તો 7500 એ આપણી કઈ રકમ છે કુલ, પછી સંખ્યા કઈ છે તો કે 4500, એટલે પેલા તો આપણે કયા સ્વરૂપમાં ફેરવશું અપૂર્ણાંકમાં. અપૂર્ણાંકમાં લખવું હોય તો કુલ ક્યાં આવશે નીચે, સંખ્યા ક્યાં આવશે ઉપર, તો સંખ્યા કેટલી છે 4500, એટલે 4500 ઉપર 7500 નીચે, આ આપણું શું મળ્યું
અપૂર્ણાંક. હવે શું શોધવાનું છે? સૂત્ર મૂકો. સૂત્ર મૂકશું કે ટકા બરાબર શું આવશે? અપૂર્ણાંક ગુણ્યા 100. તો અપૂર્ણાંક કયો છે આપણો? 45 ના છેદમાં 7500, એટલે 4500 છેદમાં 7500, એને ગુણ્યા કેટલા આવશે? 100. બબે શૂન્ય ગયા. હવે આપણે અવિભાજ્ય અવયવ પાડો કે 4500 ના અવયવ તો 9 5 45, તો 3 × 3 × 5. પછી આ બે મીંડા છે એટલે કે 100, એના અવયવ પાડો 2 × 2 × 5 × 5, છેદમાં 75 ના અવયવ, તો 15 5 75 થશે, તો 3 × 5 × 5. હવે જે વધારાનું હોય એને સરખું કટ કરી દો, 5 જશે 5 5 અને 5 3 અને 3, તો વધે છે કેટલા? તો કે 5 2 10 2 20 20 23 60, તો એનો મતલબ કેટલા ટકા મળે છે? 60 ટકા. અથવા તો ડાયરેક્ટ તમે 4500 ભાગ્યા 75 કરો તો પણ તમને એના ટકા મળી જશે. એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ કે એક ગામમાં કુલ 2000 માણસોની વસ્તી છે, તેમાંથી 600 બાળકો છે, તો કુલ વસ્તીના કેટલા ટકા બાળકો છે? એનો મતલબ કે કુલ કેટલા છે? 2000. તો કુલ 2000 બાળકો, કુલ 2000 માણસો છે, 2000 માણસો છે, એમાંથી બાળકો કેટલા છે? 600. તો કે સંખ્યા બરાબર 600 શું છે? બાળકો. એટલે પેલા તો આપણે શેમાં ફેરવશું? એને અપૂર્ણાંકમાં. અપૂર્ણાંકમાં ફેરવવા માટે કુલ નીચે અને બાળકની સંખ્યા ઉપર, તો એનો મતલબ 600 ઉપર આવશે અને 2000 ક્યાં આવશે? નીચે આવશે. બે બે શૂન્ય કટ થઈ ગયા એટલે 6 ના છેદમાં 20, આપણો શું મળ્યો? અપૂર્ણાંક મળ્યો. હવે શું શોધવું છે? ટકા. ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. અપૂર્ણાંક કેટલો છે? 6 ના છેદમાં 20, એને ગુણ્યા 100. 20 એકા 20 20 50 100, 6 5 ને 30 ટકા બાળકો હશે. આપણો જવાબ. એના પછીનું એક ઉદાહરણ જોઈએ કે એક વર્ગમાં 80 વિદ્યાર્થી છે, પરીક્ષામાં જો બધા જ વિદ્યાર્થીઓ હાજર હોય તો કેટલા ટકા હાજર, કેટલા ગેરહાજર? એટલે પેલા તો કુલ સંખ્યા, કુલ સંખ્યા બરાબર કેટલી છે? 80 વિદ્યાર્થી છે. હવે પરીક્ષામાં બધા જ હાજર છે એટલે એનો મતલબ કે હાજર સંખ્યા 80, કારણ કે બધા જ હાજર છે, અને ગેરહાજર સંખ્યા 0, કારણ કે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી. એટલે પેલા તો અપૂર્ણાંક શોધી લઈ, તો અપૂર્ણાંક હાજર વિદ્યાર્થી માટે તો કે 80 ના છેદમાં 80. હવે 80 ના છેદમાં 80 એટલે કેટલા આવશે? 1. એવી જ રીતે અપૂર્ણાંક ગેરહાજર માટે શોધી લઈએ તો ગેરહાજર વિદ્યાર્થી માટે કુલ આવશે ઉપર, આ સંખ્યા આવશે ગેરહાજર સંખ્યા ઉપર, કુલ નીચે, તો કુલ આવશે 80. હવે કોઈ પણ નીચે 80 હશે તો જવાબ 0 જ આવે, એનો મતલબ કે 0. હવે આપણે ટકા શોધીએ તો હાજર વિદ્યાર્થીના ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. તો આપણો અપૂર્ણાંક હાજરનો કેટલો છે? 1. તો 1 × 100 બરાબર 100 ટકા હાજર વિદ્યાર્થી. હવે એવી જ રીતે ટકા ગેરહાજર માટે શોધીએ તો ગેરહાજર વિદ્યાર્થીના ટકા બરાબર શું થશે? એનો અપૂર્ણાંક એને ગુણ્યા 100. હવે ગેરહાજર વિદ્યાર્થીનો અપૂર્ણાંક કેટલો હતો? તો કે 0. તો કે 0 × 100 બરાબર 0 ટકા ગેરહાજર. તો ટૂંકમાં આ રીતે આપણે 100 ટકા હાજર વિદ્યાર્થી, 0 ટકા ગેરહાજર વિદ્યાર્થીની ગણતરી કરી શકીએ છીએ. હવે આપણે મહાવરો જોઈએ કે જે ઉદાહરણ ઉપરથી ગણવાનો છે. 600 માંથી 240 ટકા, તો 600 માંથી 240 ટકા છે, તો 600 છે એ આપણું કુલ છે, 240 છે એ આપણી સંખ્યા છે, માટે અપૂર્ણાંક પેલા તો બનશે 240 છેદમાં 600, એને કેટલાય ગુણવાના છે? 100 એ, કારણ કે સૂત્ર યાદ રાખવાનું, અપૂર્ણાંક ગુણ્યા 100 બરાબર ટકા. આ સૂત્રને આધારે જ બધા દાખલા ગણાશે. તો અપૂર્ણાંક
એટલે કે 240 ના છેદમાં 600 એને ગુણ્યા કેટલા આવશે 100 બબે શૂન્ય કટ થઈ જશે 6 એકા 6 6 ચોકે 24 એટલે 0 એટલે કેટલા ટકા આવશે 40%. બીજું છે 1200 માંથી 900 એટલે 1200 માંથી 900 તો હવે આપણે ડાયરેક્ટ કરીએ કે 1200 નીચે લખશું 900 ઉપર આવશે અને એને ગુણ્યા 100 કારણ કે સૂત્ર શું છે અપૂર્ણાંક ગુણ્યા 100 બરાબર ટકા અહીંયા બે બે શૂન્ય ગયા છે બરાબર 12 900 ભાગ્યા 12 આપણે એનું અતિ સંક્ષિપ્ત રૂપ લેવાનું છે તો 900 છે તો 9 ના અવયવ 3 ગુણ્યા 3 આ બાજુના બે મીંડાને આપણે 100 ગણશું તો 2 ગુણ્યા 2 5 ગુણ્યા 5 નીચે 12 ના અવયવ પાડશું તો 4 તેરી 12 એટલે 2 ગુણ્યા 2 એને ગુણ્યા 3 તો અહીંયા 3 3 કેન્સલ થશે 2 2 કેન્સલ થશે 2 2 કેન્સલ થશે તો બાકી શું વધે છે 5 ગુણ્યા 5 પાયો પાયો 25 25 તેરી 75% જવાબ 70 માંથી 42 તો કુલ અપૂર્ણાંક પહેલા તો લખી દેશું હવે આપણે અપૂર્ણાંક એટલે 70 નીચે 42 ઉપર હવે આપણે ટકા શોધવા હોય તો અપૂર્ણાંક ગુણ્યા 100 તો અપૂર્ણાંક છે 42 ના છેદમાં 70 અને એને ગુણ્યા 100 એક એક શૂન્ય ગયું છે બરાબર 7 એકા 7 6 7 42 6 ગુણ્યા 10 કેટલા ટકા મળે છે 60% 300 માંથી 285 તો એનો મતલબ કે પહેલા આપણે શું લખી દેશું અપૂર્ણાંક લખશું તો અપૂર્ણાંકમાં નીચે આવશે 300 ઉપર આવશે 285 હવે એના ટકા શોધીએ તો ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100 દરેક વખતે આ લખવું ફરજિયાત છે તો અપૂર્ણાંક છે 285 છેદમાં 300 એને ગુણ્યા 100 બબે શૂન્ય ગયા છે હવે આના 3 વડે આપણે આને કટ કરશું તો 3 એકા 3 28 છે એટલે 8 તેરી 24 9 તેરી 27 એ વધી જશે એટલે 3 એકા 3 8 તેરી 24 પછી 4 વધે છે એટલે 45 એટલે 9 પચા 45 હવે આપણે એના પછીનો દાખલો જોઈએ દિશાએ ગણિતમાંથી ગણિતમાં 50 માંથી 35 ગુણ મેળવ્યા છે તો કેટલા ટકા ગુણ મેળવ્યા હવે આપણને કોઈ એમ પૂછે 50 માંથી 35 ટકા હંમેશા કેટલા એ શોધવામાં આવે છે 100 એ એટલે કે 100 ને આધારે આ યાદ જ રાખવાનું 100 ને આધારે ગણતરી એટલે એને શું મળશે ટકા તો એનો મતલબ કે પહેલા આપણે એનો અપૂર્ણાંક શોધી લઈએ તો અપૂર્ણાંક બરાબર કુલ ગુણ ક્યાં આવશે નીચે અને મેળવેલ ગુણ ઉપર તો મેળવેલ ગુણ છે 35 કુલ ગુણ છે 50 એટલે અપૂર્ણાંક મળ્યો હવે ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100 એટલે અપૂર્ણાંક ગુણ્યા 100 કરશું તો અપૂર્ણાંક છે 35 ના છેદમાં 50 એને ગુણ્યા આવશે 100 50 દુ 100 અને 35 દુ 70 એટલે એનો મતલબ કે દિશાએ ગણિતમાં મેળવેલ ટકા કેટલા થશે 70% એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ કે બિંદુ પાસે કુલ 500 રૂપિયા છે તેમાંથી તે 450 રૂપિયાનું જેકેટ ખરીદે છે એનો માસે કુલ રૂપિયા એટલે પેલા તો અપૂર્ણાંક અપૂર્ણાંકમાં છેદમાં શું લખશું આપણે કુલ રૂપિયા અને ઉપર આવશે ખર્ચ કરેલ રૂપિયા તો કુલ રૂપિયા કેટલા છે 500 કેટલા રૂપિયાનું એને જેકેટ ખરીદ્યું 450 રૂપિયાનું તેનો મતલબ કે 45 ના છેદમાં 50 એ આપણો શું મળ્યો અપૂર્ણાંક હવે ટકા શોધવા હોય તો અપૂર્ણાંક એને ગુણ્યા 100 તો અપૂર્ણાંક કેટલો છે 45 ના છેદમાં 50 એને ગુણ્યા 100 50 એકા 50 50 દુ 100 45 દુ 90 એટલે કેટલા ટકા ખર્ચ કર્યો 90% રૂપિયાનો ખર્ચ કર્યો એના પછીનો દાખલો છે ઈશ્વરભાઈ પાસે કુલ 800 કિલોગ્રામ ચોખા છે તેમાંથી 520 કિલોગ્રામ ચોખાનું વેચાણ કર્યું તો ઈશ્વરભાઈએ કેટલા ટકા ચોખાનું વેચાણ કર્યું એનો મતલબ કે પહેલા આપણે એનો અપૂર્ણાંક શોધીએ તો અપૂર્ણાંક માટે કુલ ચોખા
ક્યાં આવશે? નીચે. અને વેચાણ કરેલ ચોખા ઉપર આવશે. હવે કુલ ચોખા કેટલા છે? 800 કિલો. એમાંથી કેટલા કિલો ચોખા વેચે છે? 520 કિલો. તો 520 કેજી વેચે છે. આપણો અપૂર્ણાંક છે. આમાંથી શૂન્ય શૂન્ય અહીંયાથી જ કટ કરી દઈએ તો 52 ના છેદમાં શું આવશે? 80 આવશે. હવે આપણે એના ટકા શોધીએ તો ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા 100. તો અપૂર્ણાંક કેટલો છે? 52 ના છેદમાં 80. એને ગુણ્યા કેટલા કરશું આપણે? 100. તો શૂન્ય શૂન્ય અહીંયા શું થઈ જશે? કટ થઈ જશે. હવે 52 ના અવિભાજ્ય અવયવો આપણે પાડીએ તો 13 2 13 4 52 એટલે એનો આવશે 2 × 2 × 13 એટલે કે 13 2 26 26 2 52. નીચે આવશે 8. તો 2 × 2 × 2 હજી 10 ના અવયવ પાડશું તો 2 × 5 એટલે 13 2 26 2 52. આ 52 ના અવિભાજ્ય અવયવ, 8 ના અવિભાજ્ય અવયવ, 2 2 4 2 8, આ 10 ના અવિભાજ્ય અવયવ 2 × 5. હવે આ બધામાંથી આપણે સમ હોય એને કટ કરી દેશું તો 2 2 જશે, પાછા 2 2 જશે, અહીંયાથી પણ 2 2 જશે. તો 13 × 5, 13 × 5 એટલે 65% ચોખાનું વેચાણ કર્યું. એના પછીનો દાખલો છે, આણંદ જિલ્લામાં યોજેલ રમત ગમત સ્પર્ધામાં કુલ 1500 રમતવીરોએ ભાગ લીધો, તેમાંથી 630 રમતવીર દોડમાં લીધો. તો દોડમાં કેટલા ટકા રમતવીરોએ ભાગ લીધો? એનો મતલબ કે પહેલા આપણે એનો અપૂર્ણાંક શોધી લેશું. અપૂર્ણાંકમાં પણ કુલ રમતવીર નીચે લખશું, કુલ રમતવીરો, પછી એની ઉપર દોડમાં ભાગ લીધેલ. દરેક વખતે અપૂર્ણાંક શોધી લેવાથી આપણો દાખલો છે સેલો બની જાય છે. એટલે 1500 છે કુલ રમતવીર હતા, એટલે 1500 નીચે લખશું. કેટલા એ ભાગ લીધો? 630. તો 630 ક્યાં આવશે? ઉપર. બરાબર. તો 630 અને 1500 નીચે આવશે, 1 1 0 જતું રહ્યું, એટલે આપણી પાસે અવયવ મળ્યો અપૂર્ણાંક અવયવ 63 ના છેદમાં 150. હવે એના ટકા શોધવા હોય તો ટકા બરાબર અપૂર્ણાંક એને ગુણ્યા 100. તો અપૂર્ણાંક કેટલો છે? 63 એના છેદમાં 150, અહીંયા આવશે 100. હવે આપણે અહીંયા શૂન્ય ગયું, અહીંયા શૂન્ય ગયું. હવે આગળ અવિભાજ્ય અવયવ પાડવાના. તો 63 ના અવયવ, તો 21 તેરી 63. તો પેલા 7 તેરી પાડશું તો 3 × 7 × 3 એટલે 7 તેરી 21, 21 તેરી 63, છેદમાં આવશે 15. 15 ના અવયવ 3 × 5, પછી 10. તો 10 ના અવયવ 2 × 5, ફરીથી ચેક કરી લઈએ, 63 ના અવયવ 7 તેરી 21, 21 તેરી 63, અથવા તો 9 7 63. બરાબર. 10 ના અવયવ તો કે 2 5 10. 15 ના અવયવ 3 5 15. હવે આમાં કટ થતું એટલું સમ હોય એને કટ કરી દો. અતિ સંક્ષિપ્ત રૂપ લાવો. 5 જશે 5 જશે, 3 જશે 3 જશે. હવે નીચે કશું રહ્યું નથી, માત્ર ઉપરનો ગુણાકાર 7 3 અને 2 રહ્યા છે. તો 3 × 7 × 2, તો 7 તેરી 21, 21 2 એટલે કે 42% રમતવીરોએ દોડમાં ભાગ લીધો. એના પછીનું છે, કાપડના એક વેપારી પાસે કુલ 1700 મીટર રેશમી કાપડ છે. જો એક મહિનામાં બધું કાપડ વેચાઈ જાય તો વેપારીએ કેટલા ટકા કાપડ વેચ્યું હશે? એનો મતલબ કે કુલ 1700 મીટર અને બધું કાપડ વેચાઈ ગયું, એટલે એનો મતલબ કે 1700 મીટર શું થયું હશે? વેચાણ થયેલું હશે. બરાબર છે. તો એનો મતલબ કે પેલા આપણે અપૂર્ણાંક શોધીએ તો અપૂર્ણાંક બરાબર કુલ કાપડ ઉપર વેચાણ થયેલ કાપડ. હવે આ દાખલાની અંદર આપણને એને ઉલ્લેખ નથી કર્યો કે કેટલું વેચાણું, પણ બધું વેચાઈ ગયું. બધું એટલે જેટલું હતું એટલું. તો હતું કેટલું? 1700, માટે બધું વેચાઈ ગયું એટલે આપણે એને 1700 કહી શકશું. બરાબર. એટલે વેચાણ થયેલ કાપડ પણ 1700 લખશું, કુલ પણ નીચે 1700 આવશે, એટલે એનો મતલબ કે અહીંયા આપણને અપૂર્ણાંકમાં મળે છે 1. બરાબર. આ આપણો શું છે? અપૂર્ણાંક છે. 1 ના છેદમાં 1 લખો કે 1 લખો, બધું સરખું જ છે. હવે એના ટકા શોધીએ તો ટકા બરાબર અપૂર્ણાંક ગુણ્યા
સો તો અપૂર્ણાંક કેટલો છે એક એક ગુણ્યા સો બરાબર કેટલા આવશે 100% કાપડ એક મહિનામાં વેચ્યું હશે